નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 4 વસ્તુઓના જૂથ બનાવવાનો અભ્યાસ કરીશું. પાઠ 4 નો આપણે આગળના બે વિડિયોમાં પાઠ 4 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે વસ્તુઓના જૂથ બનાવવા. તો પહેલા તો આપણે કીધું હતું કે આપણે ઘણી બધી વસ્તુ લઈ આવી, તો પહેલા તો આપણે વસ્તુને કેવી રીતે જૂથમાં પાડીએ, આકાર ગોળાકારવાળી વસ્તુ અલગ રાખવી, ચોરસવાળી, લંબચોરસ, ત્રિકોણ, એટલે કે આપણે એવી રીતે એક જૂથ બનાવી શકીએ. બીજું જૂથ આપણે કેવી રીતે બનાવવાનું કીધું છે, કઈ કયા શેમાંથી બનેલી છે એવું બનાવવાનું કીધું હતું. પછી આપણે કીધું હતું જેમ આપણા ખોરાકમાં વિવિધતા રહેલી છે એમ વસ્તુઓમાં વિવિધતા રહેલી છે. તો ચાલો આપણે વસ્તુ આપી પ્લેટ, થાળી. થાળી તો આપણે કેટલી સેમી સેમી બનેલી કીધી, થાળી એટલે કે પ્લેટ. પ્લેટ કાચની હોય, સ્ટીલની હોય અને લોખંડની પણ, આટલી વસ્તુની બનેલી હોય છે. સ્ટીલ, ગ્લાસ, સ્ટીલ, કાચ, પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની પણ હોય. અહીંયા આ સ્ટીલ જોઈએ એક પ્રકારનો લોખંડ જ છે. સ્ટીલ છે એ શું છે, એક પ્રકારનું લોખંડ જ છે. ઘણી વખત તમે જો તો સ્ટીલના માવા છે ને કાટ લાગી જાય છે. શું લાગી જાય છે, કાટ લાગી જાય છે. એવી રીતે તો તમે અહીંયા કીધું પેન શેની બનેલી હોય, પેન પ્લાસ્ટિકની અને ધાતુની. શેની બનેલી હોય, પ્લાસ્ટિક અને ધાતુ, પ્લાસ્ટિકની અને ધાતુની. પછી આપણે બે ખાલી જગ્યાએ આપી હતી, અહીંયા આપણે શું લેવું હતું, કબાટ. કબાટ શેના બનેલા, કબાટ કોઈ બે વસ્તુના, કબાટ હોય લાકડાના અને લોખંડના. પછી આપણે લીધું પુસ્તક. પુસ્તક શેનું બનેલું હોય, આપણે લીધું બોક્સમાં પુસ્તક. પુસ્તક કાગળનું બનેલું હોય, શેનું બનેલું હોય, કાગળનું. અને રીતે આપણે કીધું હતું કે એક વસ્તુ ઘણી બધી વસ્તુ ઘણી બધી ધાતુમાંથી બની શકે છે, જેમ કે લોખંડ, લાકડું, તાંબુ, એલ્યુમિનિયમ, ટીન, પિત્તળ, વાસણ હોય, ઘણી બધી ના બની શકે, એલ્યુમિનિયમના, કાંસાના હોય, ગમે ના બની શકે. એવી જ રીતે આપણે બીજું કોષ્ટક કીધું હતું લાકડું. તો લાકડામાંથી કયા કયા પદાર્થ બને, તો લાકડામાંથી ખુરશી, ટેબલ, ઘર, બળદગાડી બને, તેના પૈડા બનીએ છે. લાકડામાંથી તો ઘણું બધું બને છે. પછી જો કાગળ, આપણે લાકડું તો ઘણું ઘોડ્યું ને આમ તે બધું લાકડા, તે લોખંડનું આવે પાછું બધું સામે સામે એવું એવું. એટલે પછી જો આપણે કે કાગળમાંથી શું વસ્તુ બને, તો ચોપડીઓ, નોટબુક, ન્યૂઝપેપર, રમકડા અને કેલેન્ડર છે, એવી વસ્તુ કાગળમાંથી બને છે. પછી એમ કે ચામડામાંથી કઈ વસ્તુ બને, તો ચામડામાંથી બેગ, પાકીટ, ચપ્પલ અને પર્સ, અથવા તો તમારા દાદા ચપ્પલ ઓલા શું કે બૂટ એ ચામડાના બનેલા પહેરતા હોય, પણ હવે કોઈ બહુ પહેરતું નથી, પણ બૂટ એ શેના બને, ચામડાના. ચાલો પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકનું શું બને, ટમ્બલર, ડબ્બા અને પેન. પ્લાસ્ટિકની ઘણી વસ્તુ, તમે નાસ્તા બોક્સ, કંપાસ, પેટી, બધી શેની બનેલી, ઘણી બધી વસ્તુ અત્યારે પ્લાસ્ટિકની બને છે. મોસ્ટ ઓફ ધી રમકડા શેના આવે છે, પ્લાસ્ટિકના આવે છે. અને અત્યારે આપણે ઘણા બધા વાસણ શેના ઉપયોગ કરીએ છીએ, પ્લાસ્ટિકના, તમે બહુ જોરો તો. પછી રૂનું શું બને, ચાલો તો રૂમાંથી એક કાપડ બને. શું બને છે, કાપડ. ગાદા ભરવા માટે, ઓસિકા ભરવા માટે, રસોઈ બનાવવા માટે વગેરે શેનો ઉપયોગ થાય છે, રૂનો. હવે આપણે એમ કહે છે કે પદાર્થના ગુણધર્મ વિશે, તો આપણે પદાર્થનો ગુણધર્મ શું, તમે ક્યારે એવો વિચાર આવ્યો છે કે પેલો કાપડનો કેમ બનાવવા નથી આવતો? આપણે આવું કહેવાય છે તો કપડો પર હશે, આપણે કાપડનો પિયાલો બનાવી શકીએ. પિયાલો એટલે ગ્લાસ, શું થાય, પિયાલો એટલે ગ્લાસ, પાણી પીવા માટેનો ગ્લાસ. આ પાણી પીવા માટેનો ગ્લાસ છે, શું છે, ગ્લાસ. ચાલો જોઈશું વધારે. આ પાણી પીવા માટેનો ગ્લાસ છે અને એ જે કાપડમાંથી બનાવો, આમ કાપડમાંથી બને, કાપડમાંથી પાણી શું થઈ જાય, પસાર થઈ જાય. કાપડમાંથી પાણી પસાર થઈ જાય, જેવું તમે આમ નાખો ભરો એવું એટલે પાછું નીકળતું જાય, પણ તમે પીવો કઈ રીતે, તો એ વાત આપણે કેવી લાગે, આશ્ચર્યપદ લાગે. શું તમે ક્યારે એવો વિચાર આવે છે કે પેલો કાપડનો કેમ બનાવવામાં આવતો નથી, કાપડનો બનાવવામાં આવે કેમ કે કાપડ પાણી, કાપડમાંથી પાણી શું થઈ જાય છે, પસાર થઈ જાય, જેવું તમે રેડો નીચેથી શું થતું જાય છે, પસાર થતું જાય છે. ચાલો પ્રકરણ ત્રણમાં કાપડના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તે યાદ કરો અને તેને ધ્યાનમાં રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે
કે કે કાપડમાં પાણી દઈએ એમાંથી પાણી બધું શું થઈ જશે પસાર થઈ જશે પછી એમ કે છે આપણે પ્રકરણ 3 માં કાપડના ટુકડા સાથે ઘણી બધી પ્રક્રિયા કરી હતી તો આપણે જોયું હતું કે કાપડ કઈ રીતે બને છે આપણે એના વિશે ઘણો અભ્યાસ કર્યો તો આપણે ક્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ તો કો કાપડા ઉપર હશે કેમ કે આશે પદ લાગે તો આપણે પી જઈએ બધું પાણી નીચે પાછું નીકળતું જાય છે ચાલો પિયારો બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય તો કાચ પ્લાસ્ટિક ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ કે જે પાણીને રોકી શકે પિયારો બનાવવા માટે કેવી વસ્તુ જોઈએ કે જે પાણીને રોકી શકે ચાલો કાપડ છે પાણીને ન રોકી શકે કાપડ પાણીને ન રોકી શકે તો પિયારો શેનો બને કાચનો બને સ્ટીલનો બને તમને ખબર છે કાચના ગ્લાસ આવે સ્ટીલના ગ્લાસ આવે પિત્તળના ગ્લાસ આવે એલ્યુમિનિયમના ગ્લાસ આવે અને એવી રીતે ગમેનો ઉપયોગ કરી શકાય પણ કાપડનો ઉપયોગ ન થઈ શકે તો એ આપણી વાત કેવી લાગે હાસ્ય પદ લાગે છે અથવા કોઈ પણ ધાતુ હોય એવા પદાર્થ જોઈએ જે પાણીને રોકી શકે છે આવી રીતે રસોઈમાં કે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો તે બુદ્ધિનું કાર્ય નથી રસોઈ બનાવવા માટે આપણે કાગળનો ઉપયોગ કરી બુદ્ધિનું કાર્ય છે કાગળ શું થાય અગ્નિ સાથે સળગી જાય તેમાં આપણે કોઈ પણ જાતની રસોઈ બનાવી શકીએ ન બનાવી શકીએ તો આપણી બુદ્ધિની વાત નથી એવું કરવા જાય તો કોઈ આપણા ઉપર હશે તો ચાલો તમને ખબર છે તો હવે આપણે રસોઈ બનાવવા માટે લાકડાનો પણ ઉપયોગ એટલે આપણે જો ચૂલે રાંધતા હોય તો બળતું કરવા માટે લાકડાનો ઉપયોગ કરીએ છીએ પછી આપણે જે રોટલી બનાવવા માટેની લોઢી છે પણ લાકડાની છે ન હોય લાકડું શું થઈ જાય સળગી જાય એની હોવી જોઈએ લોખંડની હોવી જોઈએ ફરજિયાત તેની હોય લોખંડની અથવા તો કેની હોય કિતરાની હોય છે માટીની આપણે કુંભારેથી લઈ આવી માટીની અથવા તો લોખંડની હોય છે કે લાકડાની જોઈ લાકડાની ન હોય તો શું થઈ જાય તો સળગી જાય કોઈની ઘરે કુકર છે કુકર રસોઈ બનાવવાનું પ્રેશર કુકર એ કોઈ ઘર લાકડાનું છે ન હોય કટીનું હોય અથવા તો સ્ટીલનું લાકડાનું હોતું નથી તો કઈ શું થાય એ સળગે તો એ આપણું બુદ્ધિનું કાર્ય નથી કાગળનો ઉપયોગ કરી કાગળ શેમાંથી બને લાકડામાંથી તો આપણે રસોઈ બનાવવા માટે કાગળનો ઉપયોગ કરી તો એ આપણું બુદ્ધિનું કાર્ય નથી કોક આપણા ઉપર એમાં હશે જો કાપડનો પિયારો બનાવવા જાય તો એ આપણી વાત કેવી લાગે હાસ્ય પદ લાગે એવી જ રીતે આપણે કાગળ ઉપર રસોઈ બનાવવા જઈએ તો આપણી વાત કેવી લાગશે હાસ્ય પદ લાગશે તો ચાલો અહીં આકૃતિ જોશે આકૃતિમાં એ છોકરી શું કરે છે જો કાપડનો પિયારો બનાવે છે તો ઉપરથી જો પાણી નાખે છે નીચેથી શું થઈ જાય છે પસાર થઈ જાય છે એટલે કે નીકળી જાય છે ચાલો આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગી હેતુ પર આધાર રાખે છે આપણે કોઈ પણ વસ્તુ બનાવી તો એ પહેલા પદાર્થમાં આપણે ગુણધર્મ જોવો જોઈએ શું જોવું જોઈએ ગુણધર્મ ધારો કે આપણે કંઈક પાણી ભરવા માટેનું પાત્ર બનાવવું છે તો કેવો કેવી વસ્તુ લેવી જોઈએ કે જે પાણીને રોકી શકે કેવી વસ્તુ લેવી જોઈએ કે જે પાણીને રોકી શકે એવી વસ્તુ લેવી જોઈએ આપણે સ્ટીલના ઓલા ગોરા અને નાંદ ને બધું બનાવીએ છીએ તો માટીની નાંદ હોય તો એ માટીની નાંદે પાણીને શું કરી શકે છે રોકી શકે છે સ્ટીલનો ગોરો પાણીને રોકી શકે છે માટીનો ગ્લાસ હોય તો એ ગ્લાસે પાણીને રોકી શકે છે પણ કાપડ પાણીને રોકી શકતું નથી એટલે તેનો ગુણધર્મ જોઈએ અને એ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે અર્થાત પદાર્થના એ ગુણધર્મો કે ક્યાં છે જેનો ઉપયોગ માટે તે મહત્વપૂર્ણ છે નીચેના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવામાં આવે છે તો ચાલો આપણે જોઈએ અર્થાત પદાર્થોના એ ગુણધર્મો ક્યાં છે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે નીચેના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવામાં આવે છે ચાલો પહેલા તો આપણે આ પહેલો ગુણધર્મ જોઈએ દેખાવ પહેલો ગુણધર્મ જોઈએ આપણે દેખાવ પદાર્થ સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે કેવો દેખાય ભિન્ન એટલે કે અલગ અલગ લોખ લાકડું લોખંડ એકદમ અલગ દેખાય છે લાકડું અને લોખંડ કેવું દેખાય છે એકદમ અલગ લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમ થી અલગ દેખાય છે તેમ છતાં લોખંડ તાંબા અને એલ્યુમિનિયમ ની કેટલીક સમાનતા હોઈ શકે છે લાકડામાં જોવા નથી મળતી આપણે એમ કહીએ છીએ કે લાકડું અને લોખંડ બે કેવા છે અલગ અલગ પછી લોખંડ સાથે તાંબુ એલ્યુમિનિયમ એ બધું એની સાથે હોય જો આપણે ઘરે ધારો કે આપણે ડોલ લઈ ડોલ પાણી ભરવા માટે ની આ ડોલ છે ડોલ ડોલ રે સ્ટીલ ની હોય લોખંડ ની હોય
ત્રાંબાની એ હોય અને ટીનની એટલે એલ્યુમિનિયમ નમસ્તે.